સુરતમાં બમરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કારીગરનું મોત નિપજ્યા બાદ સાથી કારીગરોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં કારીગરોને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું, જેને કારણે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. સુરતમાં બમરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કારીગરનું મોત નિપજ્યા બાદ સાથી કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન એક સબવાહિનીમાં તોડફોડ પણ કરવામાં આવી હતી, જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન કારીગરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે 4 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરાયેલા કારીગરોને રાઉન્ડ અપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં 138 નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે, જેમાં મૂળ ઓરિસ્સા વાસી 40 વર્ષીય કારીગર દયા મોહન ગોડ સંચા કારીગર તરીકે કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો, જેને લઈને સાથી કારીગરો દોડી આવ્યા હતા અને માલિકને જાણ કરી હતી. દરમિયાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. કારખાનામાં રહેલા મૃતદેહને લેવા આવેલી સબવાહિની જોઈને ટોળું ભડકી ઉઠ્યું હતું અને સબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે 4 જેટલા ટેર ગેસના છેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારીગરના મોત બાદ એકઠા થયેલા લોકો અને કારખાના માલિક વચ્ચે વળતર અને અન્ય માંગ અંગે વાતચીત કરવામાં આવી હતી, જોકે કોઈ નિવેડો આવ્યો ન હતો. દરમિયાન પોલીસે કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સબવાહિનીના કાચ તોડવામાં આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને કારખાના પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો, જેથી ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના છેલ છોડાયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે અને પોલીસ કાફલો તૈનાત છે. કારખાનાના માલિક અંકુર જયંતિભાઈ ચેવલીએ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહેતો હતો અને છેલ્લા 6 મહિનાથી કારખાનામાં કામ કરતો હતો. રાત્રે દયા ચા પીવા માટે ગયો હતો, ત્યારબાદ તબિયત લથડતા ઓફિસમાં સૂઈ ગયો હતો અને સવારે 6:55 કલાકે સાથી કારીગરે ઝઘડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તે ન ઉઠતા મને જાણ કરી હતી. ત્યારબાદ 108 ને જાણ કરવામાં આવી હતી. બ્રોડ ડેડ હોવાના કારણે 108 દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થઈ હોવાની વાતો ફેલાવી દીધી હતી અને મોટી સંખ્યામાં કારીગરો એકઠા થઈ ગયા હતા, જેથી આવી ઘટના બની હતી. તંગ વાતાવરણ વચ્ચે મૃતકનો મૃતદેહ પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન મૃતકના પરિવારજનો કારખાનાના માલિક સહિતના લોકો પહોંચી ગયા હતા. પાંડેસરા PI DD પવારે જણાવ્યું હતું કે દયા ગોડના શંકાસ્પદ મોતના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.